ક્યાંથી આવો છો તમે? સુરતથી. એસા તમારે બાબો હતો? તમારો બાબો છે. કેટલા વર્ષનો છે? 12 વર્ષ. શું તકલીફ હતી? એને કાનની નસો સુકાઈ ગઈ હતી અને એક કાન પૂરો ડેમેજ હતો. ડૉક્ટરોએ એવું કીધેલું કે ભાઈ હવે આ વસ્તુ થાય નહીં, મશીન પહેરવું પડે. હા બરાબર. હવે અહીંયા તમે આવ્યા, આપણે એની ટ્રીટમેન્ટ આપી, કોઈ મશીન, કોઈ ઓપરેશન, કોઈ સર્જરી નથી કરી, તમારી સામે જ છે. બે કલાક પછી તમે શું જોયું? ના, રિઝલ્ટ સારું છે. વગર મશીને એને સંભળાવવાની શરૂઆત થઈ ગઈ છે. હા. મ્યુઝિક સાંભળ્યું અને પ્રશ્નોના જવાબ આપ્યા. એના એનું નામ ઓળખી લીધું દૂરથી, વગર મશીને બધું. રિઝલ્ટ ખૂબ સારું પડ્યું છે અને આગળ પણ જે દવાઓ ચાલશે ને ઇમ્પ્રુવમેન્ટ બહુ સારું આવશે. અને ઇન ફ્યુચર એને મશીન કરવાની જરૂર હવે નહીં પડે એવું મને અત્યારે લાગી રહ્યું છે. બરાબર. તો વર્ડ થેરાપી જેમ મેં કીધી છે એને શબ્દોની ઓળખ જેટલી જલ્દી કરાવશો એટલું જલ્દી મશીન નીકળી જશે. બરાબર. તો તમને અમારી આ ટ્રીટમેન્ટ કેવી લાગી? ટ્રીટમેન્ટ તો સારી લાગી. સુરેશભાઈ, તમે અમારા સેન્ટર ઉપર આવ્યા એ પહેલાં તમારા મનમાં ઘણા બધા ડાઉટ્સ હતા. શું ડાઉટ્સ હતા? થશે કે નહીં? કારણ કે એમાં એવું છે, મેં તમારી પાસે પર્સનલ નંબર કોઈ રેફરન્સ માટે માગ્યો, તમે ના પાડે એટલે મને ડાઉટ હતો એમ કે ભાઈ કદાચ રિઝલ્ટ મળે કે ના મળે. તો અમે એકવાર એ લેટ ગો કરીને અમે આવ્યા છીએ. બરાબર. અને અમને અત્યારે એવું લાગે છે કે રિઝલ્ટ મળશે. નહીં, હજી બે કલાકની સારવાર આપ્યા પછી જે પહેલું રિઝલ્ટ છે એ તમને કેવું લાગે? ના, એ સારું છે, પોઝિટિવ જ છે. એટલે જ મને એમ લાગે છે કે રિઝલ્ટ મળશે. અને એ માટે જ હું કહું છું, મને મારો કોઈ નંબર માગે તમારી પાસે તો તમને આપજો. હું મારી રીતે. તમે ક્યાં રહો છો? અમદાવાદ કે સુરત? અમદાવાદ નિકોલ રહો છો. વાંધો નહીં, હું તમારો નંબર તમે મને આપી રાખજો. કોઈ માગશે તો હું તમારો નંબર ચોક્કસથી આપીશ. એમાં એવું છે સર કે વચ્ચે આ બાબો નાનો છે એટલે કોઈ એમ, પણ પેલી બીજી જે છોકરીને જે અમે જોયું, પૂછ્યું ને એને, કારણ કે એ સેટિસ્ફાઈડ સારી એવી હતી. કારણ કે એને પરફેક્ટ ખ્યાલ આવે, એ મોટી ઉંમર હતી. હા, એટલે એને જે અમને રિસ્પોન્સ આપ્યો ને એની અરે મેં વાત કરી, એ પછી મને લાગ્યું રિઝલ્ટ મળશે ખરું. એ 100% છે. ટાઈમ ભલે લાગે છે. અમારી પાસે જે પણ પેશન્ટો આવે બધાને રિઝલ્ટ મળે છે, પણ રિઝલ્ટનો રેશિયો દરેકનો એક સરખો ના હોય. કોઈને વધારે મળે, કોઈને ઓછું મળે, પણ રિઝલ્ટ મળે. આ અમારું એમ કહીને પ્રૂવન છે આ વસ્તુ. તો ધન્યવાદ, તમે અમારા ઉપર વિશ્વાસ રાખી અને તમે ટ્રીટમેન્ટ કરાવી બદલ હું તમારો ધન્યવાદ હું તમને માનું. અમારે તમારે અમારે તમારું બાળક જેટલી જલ્દી સારું થઈ શકે અમારા માટે તો એટલું સારું છે. બરાબર. કે ભાઈ અમારું પેશન્ટ જલ્દી સારું થાય એ અમને સંતોષ થાય.